నిత్యం జయంతి యోగిన కనకమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః మంగళం మంగళం కుంకుందారి నమస్మరిస్తాయి ఇష్టోపదేశ్. ఆచార్య భగవాన్ పూజ్యపాద్ స్వామి రచిత్ ఇష్టోపదేశ్ తథా పండిత్ శ్రీ ఆసాదర్జీ రచిత్ ఇష్టోపదేశ్ ని టీకా ఎనో స్వాధ్యాయ చాలే છે. એમાં આપણે 16મી ગાથાનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. પૂજ્યપાદ સ્વામીની આ 16મી ગાથામાં એમ કહે છે કે જે નિર્ધન પુણ્યની પ્રાપ્તિ માટે દાન કરવા માટે ધનનો સંચય કરે છે તે કેવો છે, તો કે છે કે જે પોતાના સ્વચ્છ શરીરને કાદવથી ખરડી નાખે એવી માન્યતા સાથે કે પછીથી હું સ્નાન કરી લઈશ એના જેવો છે. પોતાના સ્વચ્છ શરીરને કાદવથી ખરડી નાખે અને મનમાં એમ છે કે પછીથી હું સ્નાન કરી લઈશ ને એવી માન્યતા જે ધરાવે છે એવો આ જીવ છે કે જે એમ માને છે કે હું દાન દ્વારા ધર્મ કરી લઈશ એટલે ધનનો સંચય કરવા માટે, ધનની પ્રાપ્તિ માટે, ભલે પછી પાપ થાય તો વાંધો નથી. આ ગાથા એનો અન્વયાર્થ અને ટીકા આપણે કર્યા છે. ભાવાર્થમાં કહે છે કે પૂજા પાત્રદાન આદિમાં ધન ખર્ચ કરવાથી નવીન પુણ્યની પ્રાપ્તિ થશે અને પૂર્વ ઉપાર્જિત પાપનો ક્ષય થશે. શું કહે છે? પૂજા અને પાત્રે દાન આપવામાં આવે એમાં ધન ખર્ચવામાં આવે તો નવું પુણ્ય બંધાશે અને પહેલાના જે પાપ છે એનો ક્ષય થશે એમ સમજી ધનહીન માણસ, ધન વિનાનો માણસ દાન કરવા માટે, પૈસા કમાવા માટે, કેમકે દાન કરવું છે તો પૈસા કમાવા છે ને, એટલે ધન કમાવા માટે એ નોકરી કરે છે, ખેતી કરે છે, વેપાર કરે છે, એવા કાર્ય કરી અને એ ધન કમાય છે. એટલે ધન કમાવાનો તો એ ભાવ કરે છે, ધનની પ્રાપ્તિ તો એને જે થવાની છે તે જ થશે, પણ ભાવ એવા કરે છે ને એને એમ છે કે હું આ રીતે ધન કમાઈ શકીશ અને એમાં એ કેટલાય પ્રકારે નાના મોટા પાપ આચરી બેસે છે. ખરેખર તો ધન કમાવાનો ભાવ એ ભાવ જ પાપનો ભાવ છે. ધન કમાવાનો ભાવ કંઈ શુભ ભાવ તો છે નહીં, એ પાપનો ભાવ છે, મિથ્યાત્વ છે. જે પોતાની ચીજ નથી એને મેળવવી અને પછી એ દ્વારા ઉપભોગ કે એ દ્વારા દાન, એ બધો ભાવ મિથ્યાત્વનો ભાવ છે. અને ધનની પ્રાપ્તિ થાય એ તો પુણ્યના ઉદયને કારણે થાય, પણ એ એમ માને છે કે વર્તમાન પુરુષાર્થ દ્વારા ધનની પ્રાપ્તિ થાય છે એટલે હું જે પ્રયત્ન કરું છું એથી ધનની પ્રાપ્તિ થાય છે. એટલે પછી એ પ્રયત્નમાં એને જે વિકલ્પો જે છે એ વિકલ્પો કેવા છે, એ વિકલ્પો કેમ કરીને વધારે ધન પ્રાપ્ત થાય, એટલે એમાં માયાચાર, અસત્ય આ બધું હોય છે. એ અસત્ય અને માયાચાર વિના પણ એ ધન તો કમાવાનો હતો એટલું જ કમાશે. એમ નથી થવાનું કે અસત્ય બોલવાથી, જૂઠું બોલવાથી કે માયાચાર કરવાથી એને વધુ ધન પ્રાપ્ત થશે એમ તો બનવાનું નથી. કેમ કે ધનની પ્રાપ્તિ તો પૂર્વે જે કર્મ કર્યા છે એ કર્મ અત્યારે ઉદયમાં આવ્યું છે એ પ્રમાણે થશે.
અને વર્તમાનમાં એને એમ છે કે હું ધન કમાઈ લઉં, હું આ કાર્ય કરીને ધન કમાવું છું, અને કાર્ય તો આત્મા કરી શકતો નથી. આત્મા તો અકર્તા છે, પરનો તો અકર્તા છે, તો કરે શું? વિભાવ ભાવે થાય, વિકારી પરિણામ કરે, શુભ અને શુભ ભાવે થાય. હવે ધન કમાવાની પ્રાપ્તિમાં શુભ ભાવ ક્યાંથી આવશે? કયો શુભ ભાવ એવો છે કે જે દ્વારા ધનની પ્રાપ્તિ થાય? એવું તો છે નહીં. એટલે ધનની પ્રાપ્તિનો વિકલ્પ ઉઠ્યો હોય એની સાથે કોઈ શુભ ભાવ હોય જ નહીં, નાના પ્રકારના અશુભ ભાવ જ હોય. અને વાસ્તવમાં ધન કમાવાનો ભાવ સ્વયં પાપ ભાવ છે. એટલે સાચું સમજવાની જરૂર છે ભાઈ. જે કાંઈ પ્રયત્ન કરે છે, જે પુરુષાર્થ કરે છે, તો એ પ્રયત્નમાં પોતે શું કરી રહ્યો છે? વિકલ્પ. પોતે તો વિકલ્પ કરી રહ્યો છે. એટલે ધન કમાવાનો ભાવ સ્વયં એ પાપનો ભાવ છે. અને વળી પાછી એક ઉદાહરણ દ્વારા વાતને વધારે સ્પષ્ટ પણ કરી છે કે એ માણસ એમ માને કે અત્યારે હું કાદવ ચોપડી લઉં શરીર ઉપર, પછી તો મને નાહી લઈશ, સ્નાન કરી લઈશ, એટલે કાદવ નીકળી જશે. પણ ભાઈ, તારું શરીર સ્વચ્છ છે તો એમાં તારે કાદવ ચોપડવાની જરૂર ક્યાં છે? અને કાદવ ચોપડ્યા પછીથી તું સ્નાન કરી લઈશ એમ સમજી અને કાદવ ચોપડે છે, પણ કેટલો કાદવ એના શરીર ઉપર રહી જશે એની ક્યાં એને ખબર છે? કાદવ ચોપડવાનો જે ભાવ, એ જ મૂર્ખાઈ ભર્યો ભાવ છે. શું કહે છે કે ધન કમાવાનો ભાવ સ્વયં પાપ ભાવ છે. તે માણસ સ્નાન કરી લઈશ એમ સમજી પોતાના શરીર ઉપર કાદવ ચોપડનાર મૂર્ખ માણસ જેવો છે. કાદવ ચોપડી લઉં પછી તો ધોઈ નાખીશ. પણ ભાઈ, ધોવાની ક્યાં વાત રહી? ધોવાનો વિચાર કરવા કરતા જે સ્વચ્છ છે તેને સ્વચ્છ નિર્મળ રાખને. પોતાના ભાવ નિર્મળ છે, પોતાને પાપના ભાવ નથી, શુભ ભાવ છે અને ક્યારેક અશુભ ભાવ છે. આવી દશામાં ધન કમાવાનો વિકલ્પ ઉભો કરી અને નવા પાપના ભાવ કરવા અને પાછું એમ સમજીને કે આ દ્વારા હું દાન કરી શકીશ એમ સમજી અને પાપના ભાવ કરવા, આ નરી મૂર્ખાઈ છે કે બીજું કાંઈ છે? એ વાત અહીંયા તો સમજાવે છે. જેમ કોઈ માણસ પોતાના નિર્મળ શરીર ઉપર કાદવ ચોપડી પછી સ્નાન કરે તો તે મૂર્ખ ગણાય છે, એમ કોઈ માણસ ધન કમાઈ તે ધન દાન આદિમાં ખર્ચ કરે તો તે માણસ પણ તેના માણસ જેવો મૂર્ખ જ છે. કારણ કે તે એમ સમજે છે કે ધન ઉપાર્જનમાં જે પાપ થશે તે દાન આદિથી ઉપાર્જિત પુણ્યથી નાશ પામશે. પણ આ એનો ભ્રમ છે. વાસ્તવમાં આ ભ્રમ છે. જેટલું એ કમાશે એટલું કંઈ એ દાનમાં આપવાનું નથી. જેટલું એ કમાય એટલું તો બધું કોઈ દાનમાં આપી દેતું નથી. એટલે જેટલા પ્રમાણમાં પાપ થાય ધન કમાવા માટે, એટલા પ્રમાણમાં એ પુણ્ય કંઈ કરતો નથી. પણ એ દાન આપવાનો ભાવ એ નિત્યાત્વ ભાવ છે. કેમ કે વસ્તુ પોતાની નથી અને હું આપું, ગ્રહણ કરું ને આપું, એમાં એ મિથ્યાત્વ સમાયેલું છે. વળી દાનની સાથે એને અહંકાર પણ હોય કે અમે દાન આપ્યું, અમે દાન આપ્યું, તો એનાથી પણ એને પાપનો બંધ પડે છે. એટલે આ જે ભાવ છે એ ખોટો છે. દાન તો સહજ પ્રક્રિયા છે. પોતે ધનને પોતાનું માનતો નથી અને ધન જ્યાં જવું હોય ત્યાં જાય છે એમ સમજી અને એને જે ભૂલી જાય છે, એવો ઉત્તમ પુરુષ પોતાને સંયોગે કરીને જે લક્ષ્મી પ્રાપ્ત થઈ છે એનું દાન કરે છે. સહજ ભાવે દાન કરે છે. એટલા સહજ ભાવે દાન કરે છે કે એ વાતને ભૂલી જાય છે. એમાં તો એમ કહેવાય કે એક હાથ દાન કરે અને બીજો હાથ જાણે નહીં એવી રીતે દાન તો થઈ જાય છે. દાનનો કોઈ એવો વિકલ્પ જ નથી અને દાન સહજ ભાવે થાય છે. અહીંયા તો આખી વાત જ જુદી છે.
હું ધન કમાઉં અને પછી દાન કરું તો મારા પૂર્વના પાપ છે એ નાશ પામે અને મને નવું પુણ્યનો બંધ પડે, એટલા માટે મારે કમાવવું પડે અને પછી કમાવા માટે ગમે તેવા પાપ કરવા, તો એ વાત બરાબર નથી એ સમજાવ્યું. આગળ કહેશે એક બીજું ઉદાહરણ લઈને કે ધન કમાવાનો ભાવ જે છે તે પાપનો ભાવ છે એ કઈ રીતે છે. તો કહે છે કે જેમ વર્ષા ઋતુમાં નદીઓ મેલા પાણીથી જ ઉભરાય છે, કેમ કે નદીમાં પૂર આવે ત્યારે કંઈ સ્વચ્છ પાણી હોતું નથી. નદી સામાન્ય પ્રવાહમાં હોય ત્યારે એમાં પાણી સ્વચ્છ હોય, નિર્મળ હોય, પણ એમાં પૂર આવે ત્યારે, નદી બે કાંઠે થઈ ગઈ હોય ત્યારે કંઈ પાણી ચોખ્ખું હોતું નથી. કે છે કે જેમ વર્ષા ઋતુમાં નદીઓ મેલા પાણીથી જ ઉભરાય છે, એટલે કે પાણીની વૃદ્ધિ થઈ તો એ મેલું પાણી છે એનાથી જ ઉભરાય છે, તેવી રીતે પાપ ભાવી ધનનું ઉપાર્જન થાય છે, એટલે કે ધનની વૃદ્ધિ કરે છે, ધનની વૃદ્ધિ કરે છે તો એ મલિન ભાવપૂર્વક જ થાય છે, એટલે પાપ ભાવ સહિત જ ધનની વૃદ્ધિ થાય છે, ધનનું ઉપાર્જન થાય છે. માટે ધન ઉપાર્જન કરવાનો પાપ ભાવ કરવો અને પછી તે ધનને પુણ્ય ઉપાર્જન માટે પૂજા પાત્રદાન આદિ શુભ કાર્યમાં હું તે ખર્ચીશ એવો અજ્ઞાન ભાવ કરવો એ મૂંઢતા છે. તો આ રીતે આ 16મી ગાથાનો ભાવાર્થ થયો. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. ઇષ્ટોપદેશ પ્રવચન આ પુસ્તકમાં પારણ નંબર 64 ઉપર 16મી ગાથા પછીથી અહીંયા કહે છે કે જો નિર્ધન દાન પૂજા મંદિર બનાવવા વગેરે માટે પહેલા પૈસા કમાય છે, પૈસા ભેગા કરે છે, તો તે સ્નાન કરતા પહેલા શરીરને કીચડમાં લપેડવા જેવું છે. કાદવથી શરીરને મેલું કરીને પછી સ્નાન કરવા જેવું છે, એ મૂર્ખાઈ છે. ધન કમાવવું તે શરીરને મેલું કરવા જેવું છે, કેમ કે ધન કમાવાનો ભાવ જ પાપ છે. પાપ કર્યા વિના ધન કોઈ દિવસ કમાવાય નહીં. તો તે મેલા શરીર કરીને એટલે કે પાપ કરીને પછી સ્નાન એટલે કે પુણ્ય કરવા જેવું છે. અર્થાત બીજી રીતે કહીએ તો ગાય મારીને કૂતરા ધરવવા જેવું છે, ગાય મારીને કૂતરા ધરવવા જેવું છે. પાપ કરી અને પછી દાન કરીએ, આ વાત જ બરાબર નથી. આગળ કહે છે કે આમ પૈસા કમાઈને પુણ્ય કરવાનો ભાવ કરનાર મોટો મૂર્ખ છે. પૈસા કમાઈએ પછી ગમે તે રીતે કમાઈએ, પણ છેવટે પછી દાન તો કરવાના જ છે. ભાઈ, તું તારી બધી મિલકતનું દાન કરવાનો છે અને તેમાં તને અહંકાર પણ ના આવે, તું કોઈને કયા વિના દાન કરવાનો છે, તો તું બધી મિલકત દાન કરવાનો હોય તો કમાવાની જ તારે ક્યાં જરૂર રહી. જો તું આપી દેવા માટે જ કમાતો હોય તો, કેમ કે કમાઈ તેમાં તો પાપ તો થવાનું જ છે, એવું તો થતું નથી. તું માણ 5% 10% મિલકતનું દાન કરે છે અને બાકી બીજું બધું તો તારી પાસે રાખે છે, એનો તો પરિગ્રહ છે. પાપ કરી અને ધનની પ્રાપ્તિ અને પાછો પરિગ્રહ, એ બીજું પાપ, અને ત્રીજું પાછું પાપ કે અમે દાન આપીએ છીએ અને એમાં અહંકાર, કેટલાય પ્રકારે તું પાપ કરે છે. દાનમાં જે કંઈ તું આપે છે એમાં જેટલો થોડોક નાનો અમથો શુભ ભાવ છે એ સિવાય બાકી બધું પાપ જ છે, બીજું કાંઈ નથી. એટલે પહેલા પાપ કરી અને ધન કમાવું અને પછી એમાંથી દાન આપી દઉં, પૂર્વના કર્મ જે છે એને ખેરવી નાખવા, એ વાત જ મૂર્ખાઈ ભરેલી છે. કેમ કે ધનની પ્રાપ્તિ તારા વર્તમાન પુરુષાર્થથી, તારા વર્તમાન પ્રયત્નથી ક્યાં થાય છે?
તને તારા પુણ્યના ઉદય જે ધનની પ્રાપ્તિ થવાની હતી તે જ થશે. તું એમ માને છે કે હું પ્રયત્ન કરું છું એટલે ધન પ્રાપ્ત થાય છે, અને એ પ્રયત્નમાં તું શું કરે? જીવ શું કરે? જીવ પરના કાર્યો તો કરી શકતો નથી, જીવ પરનો તો અકર્તા છે, તો માત્ર એ ભાવ કરે છે, વિકારી ભાવ કરે છે. ધન તો જેટલું આવવાનું છે એટલું જ આવશે, માત્ર વિકારી ભાવ કરે છે, અને વધારે વિકારી ભાવ કરે છે તો વધારે પાપ બાંધે છે. વધારે માયાચાર અને અસત્યનું સેવન કરી અને ધન કમાય છે તો વધારે પાપ બાંધે છે. ધન તો એના કારણે આવવાનું હતું એટલું જ આવે છે, વળી પાછો એમાંથી પોતે કેટલોક ભાગ દાનમાં આપે છે એ વાત સારી હોવા છતાંય એમાં અભિમાન કરે છે કે અમે દાન કર્યું. તો એ વાતને અહીંયા સમજાવી છે કે ભાઈ ધનની પ્રાપ્તિનો વિકલ્પ તું છોડી દે, તારા પુણ્ય પ્રમાણે તને ધનની પ્રાપ્તિ તો અવશ્ય થશે જ, અને એમાં દાન કરવાનો તને વિકલ્પ આવે તો ધનના સ્વામી થઈને દાન કરવા કરતા એ ધન જ્યાં જવાનું છે ત્યાં જઈ રહ્યું છે, એ સાથે મારે કાંઈ સંબંધ નથી એમ સમજી અને તું દાનમાં એ પૈસાને વાપરી નાખે તો વાત બરાબર છે. અહીંયા કહે છે કે પૈસા કમાઈને પુણ્ય કરવાનો ભાવ કરનાર મોટો મૂર્ખ છે. જો પૂર્વના પુણ્યને લઈને સહેજે પૈસા મળી ગયા હોય અને તેમાં રાગ ઘટાડીને જો કાંઈ દયાદાન ભક્તિ પૂજા આદિમાં ખર્ચે તો તેને પુણ્ય થાય છે, પરંતુ ધર્મ તો નહીં જ. એ પણ પુણ્ય થાય, ધર્મ થાય નહીં. ધર્મ અને પુણ્યમાં ફેર, પુણ્યને કારણે બંધ પડે અને ધર્મને કારણે મુક્તિ થાય. જે ભાવથી મુક્તિ થાય, જે ભાવથી મુક્તિ થાય છે એ ભાવ તો શુદ્ધ ભાવ છે, એમાં પરનું લક્ષ હોતું નથી, એ તો સ્વરૂપના લક્ષે હોય છે. એટલે જે શુભભાવ છે એ શુભભાવથી તો પુણ્યનો બંધ પડે, એનાથી મુક્તિ થતી નથી. એટલે આ દયાદાન ભક્તિ પૂજાના જે ભાવ છે એ શુભભાવ છે, પરલક્ષે થતા ભાવ છે, એ દ્વારા પુણ્યનો બંધ પડે એટલે ભવના ભ્રમણ તો બાકી જ રહે. શું કહે છે કે દયાદાન ભક્તિ પૂજા આદિમાં એ ધનને ખર્ચે તો એને પુણ્ય થાય છે, પરંતુ ધર્મ તો થતો નથી, કેમ કે દેવ પૂજા દાન આદિથી ધર્મ થતો નથી, એ બધો શુભભાવ છે, પુણ્યબંધનું કારણ છે. આગળ કહે છે નિર્ધન એવો વિચાર કરે છે કે પાત્ર દાન કરવા માટે ધન કમાવવું જોઈએ. નોકરી કરવી, ખેતી કરવી કે વેપાર કરવો આદિ કોઈ પણ રીતે ધન કમાવવું જોઈએ. પણ ભાઈ નોકરીમાંય પાપ છે ને વેપારમાંય પાપ છે ને ખેતીમાંય પાપ છે. ખેતી કે કોઈ પણ ધંધામાં પણ ક્ષણે ક્ષણે પાપ તો છે. અરે કાપડના ધંધામાંય મમતા પડી છે તેથી ત્યાંય ઘણું પાપ છે. વળી પાછો માયાચાર કરે છે એટલે પાપ તો લાગ્યા વિના રહેતું નથી ને. દુકાને બેસીને રડવાનો ભાવ એ કંઈ શુભ ભાવ છે? દુકાને બેસી અને રડવાનો ભાવ એ કંઈ શુભ ભાવ છે? શુભ ભાવ નથી તો કેવો ભાવ કહેવાય? અશુભ ભાવ જ કહેવાય, એટલે પાપનો ભાવ છે. ઘણાના મનમાં એમ છે કે આપણે તો કાંઈ પાપ કરતા જ નથી, એમને તો એમ છે કે આ હિંસા ચોરી જુઠ્ઠું બોલવું એ હોય તો જ પાપ થાય, એ સિવાય તો કાંઈ પાપ થતું જ નથી. એને એમ કહે છે કે ભાઈ તારા જે ભાવ છે એનો જરાક વિચાર કર, તું શુદ્ધ ભાવે તો છો નહીં, તારા સ્વરૂપમાં તો રહ્યો નથી એટલે તું શુદ્ધ ભાવે તો નથી. હવે રહ્યો અશુદ્ધ ભાવ, તો અશુદ્ધ ભાવમાં બે જ પ્રકારો હોય, કાં તો શુભ હોય અને કાં તો અશુભ હોય. આ રળવા કમાવાનો ભાવ એ શુભ ભાવ કહેવાય કે અશુભ ભાવ કહેવાય? શાંતિથી વિચારીશ તો ખ્યાલ આવી જશે કે શુભ ભાવ તો નથી તો પછી અશુભ જ થયો. રળવા કમાવાનો ભાવ એ અશુભ ભાવ જ થયો એટલે પાપ ભાવ થયો. આ ભોગવવાના ભાવ છે એ પણ પાપના જ ભાવ છે. આ વસ્તુ લાવી દઉં એવી આસક્તિનો ભાવ છે એ પાપનો જ ભાવ છે. પેલું હોય તો ઠીક પડે એ ભાવ છે એ પાપનો જ ભાવ છે. એટલે જે શુભ ભાવ નથી એ બધા ભાવ અશુભ જ કહેવાય, કેમ કે શુભ અશુભ સિવાય બીજો કોઈ ન્યુટ્રલ ભાવ હોતો નથી. બહારમાં છે જ્યારે પોતે પોતાના સ્વરૂપથી બહાર છે, પોતાના સ્વરૂપમાં છે નહીં, ત્યારે અશુદ્ધ ભાવ છે. અને અશુદ્ધમાં બે જ પ્રકાર છે, શુભ અને અશુભ.
ત્રીજો પ્રકાર હોતો જ નથી. એટલે ભાઈ તારી મિથ્યા માન્યતા છોડી દે કે અમે તો કાંઈ પાપ કરતા નથી, માન્યતા જ ભૂલ ભરેલી છે. મિથ્યાત્વ જેવું બીજું કોઈ પાપ નથી. સૌથી મોટું પાપ મિથ્યાત્વનું પાપ છે, ઊંધી માન્યતાનું પાપ છે. હું કમાઈ શકું છું એવો કમાવાનો ભાવ એ મિથ્યાત્વ સહિત ભાવ તો છે ને. આ પૈસા હું આમ વ્યાજે મૂકી શકું છું એ ભાવ કેવો છે? મિથ્યાત્વનો ભાવ તો છે. અનેક પ્રકારે તું મિથ્યાત્વનું સેવન કરી રહ્યો છું. એવા મિથ્યાત્વના પોષણ દ્વારા શું તને ધર્મ થાય છે? ધર્મ તો થતો નથી, પુણ્ય થતું નથી, એટલે પાપના જ બંધ પડે છે. કોઈ દિવસ એને વિચાર્યું જ નથી કે સવારે ઉઠે ત્યારથી સાંજ સુધીમાં એને કેટલા શુભભાવ કર્યા એનો તો ક્યારેય એને હિસાબ માંડ્યો જ નથી. પૈસાના હિસાબ માંડ્યા, બીજા બધા હિસાબ માંડ્યા, સાંજ પડે ચોપડા મેળવ્યા, પણ ત્યારે એમ વિચાર્યું કે કેટલા દિવસમાં શુભભાવ થયા, સાચા અર્થમાં શુભભાવ થયા, એવું તો ક્યારેય એને વિચાર્યું જ નથી. શુભભાવમાં તું જઈ નથી શકતો તો પ્રભુ શુદ્ધભાવમાં તો ક્યાંથી જઈશ? ગુરુદેવ કહે છે કે ભાઈ દુકાને બેસીને રળવા કમાવાનો જે ભાવ છે એ પાપ ભાવ છે, નોકરીનો ભાવ છે એ પણ પાપ ભાવ છે, ખેતી કરવાનો ભાવ છે એ પણ પાપનો ભાવ છે, ઇન્ડસ્ટ્રી ચલાવવાનો ભાવ છે એ પણ પાપનો ભાવ છે, પ્રિન્ટિંગ પ્રેસ ચલાવવાનો ભાવ છે એ પણ પાપનો જ ભાવ છે. આગળ કહે છે, ચક્રવર્તી, બળદેવ આદિ કે જેમને મહાપુણ્ય હોય છે તેમને પૂર્વના પુણ્યથી લક્ષ્મીના ઢગલા આવી ગયા હોય છે, તે લોકોને કમાવવું પડતું નથી કારણ કે બહુ પુણ્ય હોય છે. જો કહેવાનો અર્થ એવો છે કે એમને પછી કમાવાનો વિકલ્પ આવતો નથી, કમાવવું પડતું નથી એટલે કમાવાનો વિકલ્પ આવતો નથી, એટલા બધા લક્ષ્મીના ઢગલા છે કે એમને એમના કમાવવાનો વિકલ્પ ન થાય કે હવે પૈસા મેળવીએ, ચક્રવર્તીને એવા કાંઈ વિકલ્પ આવે નહીં, એ અપેક્ષાથી વાત છે. ખરેખર તો અત્યારે વર્તમાનમાં પ્રયત્ન કરે કમાવાનો એટલે કાંઈ કમાય છે એમ નથી. કમાય છે ક્યાંથી? કમાય શું કમાય ભાઈ, પાપ કમાય છે. પૂર્વ જે ભાવ કર્યા છે એને કારણે એને લક્ષ્મી પ્રાપ્ત થાય છે તો થાય છે, કોઈને ઓછી થાય છે, કોઈને વધુ થાય છે. આ ચક્રવર્તી વગેરે, બળદેવ વગેરે મહાપુણ્યશાળી છે, એમને લક્ષ્મીના ઢગલા થાય છે, ઘણી લક્ષ્મી પ્રાપ્ત થાય છે, એટલે પછી કમાવાના વિકલ્પો એમને હોતા નથી. નિર્ધન છે એને કમાવા માટેના ઘણા વિકલ્પો આવે કે કેમ કરીને પૈસા કમાવું, કેમ કરીને પૈસા કમાવું, અને પછી અનેક પ્રકારે એ વિકલ્પો કરતો રહે છે. પૈસા તો જે પુણ્ય પ્રમાણે મળવાના હોય એટલા જ મળે છે, પણ પાપ ઘણું બાંધે છે, પાપ ઘણું બાંધે છે. નિર્ધનને કમાવાનો ખૂબ વિકલ્પ હોય અને કમાવા માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય, કરી શકે નહીં છતાંય અંદરમાં એવા વિકલ્પ કરે કે ગમે તે ભોગે મારે પૈસા કમાવા છે, તો પૈસા તો જેટલા આવવાના છે એટલા જ આવશે, પણ પાપનો બંધ બહુ પડી જાય છે. એટલે જે ભાવ છે એની યાદ વાત ચાલે છે, કમાવાનો રળવાનો ભાવ અને કઈ રીતે કમાવવું એ માટેના જે એના ભાવ છે એથી એને ઘણો પાપનો બંધ પડે છે. ભાઈ તું દુકાને જાય છે તો ભલે જા, તારો ધંધો વેપાર ચાલે છે તો ભલે ચાલે, પણ તું એમાં એક પેલો વિકલ્પ જે છે ને કે કેમ કરીને ધંધો વધારું ને કેમ કરીને વધારે પૈસા કમાઈ લઉં અને એમાં થોડું ઘણું આમ તેમ કરવું પડે તો ચાલે, સત્ય બોલવું પડે, જૂઠું બોલવું પડે તો ચાલે, એ વાત છોડી દે. એના સ્થાને તું તારું કાર્ય જે થઈ રહ્યું છે તેને જોયા કર કે આ તો બધું જે થવાનું હતું તે જ થઈ રહ્યું છે, પૈસા એના કારણે આવવાના છે એ જ આવવાના છે, હું તો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ છું, એમ દ્રષ્ટિ કર. એમાં તારા ધંધામાં કાંઈ નુકસાન જવાનું નથી, જેટલા પૈસા આવવાના છે એટલા જ આવશે. દ્રષ્ટિ ફેરવી નાખ, શ્રદ્ધા બદલી નાખ. અહીંયા દ્રષ્ટિ એટલે શ્રદ્ધાની વાત કરીએ, જેટલા પૈસા મળવાના છે, જે સુવિધાઓ મળવાની છે, જે અનુકૂળતાઓ પ્રાપ્ત થવાની છે તે જ પ્રાપ્ત થશે. માત્ર તારે તારી શ્રદ્ધા બદલવાની જરૂર છે, તારે વિશ્વાસ કેળવવાની જરૂર છે. તું એવો વિશ્વાસ કેળવીશ કે નહીં કેળવી, એવી શ્રદ્ધા કરીશ કે નહીં કરે, તે છતાંય જે લક્ષ્મી આવવાની છે તે આવશે, આવશે, આવશે ને આવશે. તું જંગલમાં બેઠો હોય તો પણ તને જે લક્ષ્મી પ્રાપ્ત થવાની હોય તે થાય, થાય, થાય ને થાય, એમાં કોઈ કાંઈ ફેરફાર કરી શકે નહીં, કેમ કે એવા પુણ્યનું તે ઉપાર્જન કરેલું છે. શું તારા વર્તમાન પ્રયત્નથી તને ધર્મની પ્રાપ્તિ થાય છે?
મૂંડ છો, સારા પ્રયત્ન પ્રમાણે જો ધનની પ્રાપ્તિ થતી હોય, કોઈને વર્તમાન મહેનત કરવાથી ધનની પ્રાપ્તિ થતી હોય તો તું જુએ છે ને, આ પેલા મજૂર બિચારા 10-10 કલાક તડકામાં કેટલો શ્રમ કરે છે, છતાંય સાંજ પડે માંડમાંડ ખાવા ભેગા થાય એટલા રૂપિયા મળે છે. એટલે પ્રયત્નથી કાંઈ પ્રાપ્તિ થાય છે એમ નથી. એ વર્તમાન પ્રયત્નને કારણે ધનની પ્રાપ્તિ થાય છે એ મિથ્યા માન્યતા છે, એ કાઢી ના. કેમ કે એમાં તારો ભાવ છે એ પાપનો ભાવ છે, એટલા માટે આ વાત કરીએ છીએ. તું જે કરી રહ્યો છે એમાં કર્તાપણાની બુદ્ધિ ટાળી દે, જે કાર્ય થાય છે એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ અને એ કાર્ય કર્યા કર, એ કાર્ય મારું નથી એમ કરીને હે બુદ્ધિએ એ કાર્ય કર. એટલે કે આ કાર્ય થવા યોગ્ય છે તે થાય છે, એ મારું કાર્ય નથી, હું એનાથી જુદો ભગવાન આત્મા છું, એવી બુદ્ધિથી જે કાર્ય થાય છે તેને જોયા કર, એટલે થયા કરે છે. અને પૈસા પૈસા તો એનાથી જુદા છે, લક્ષ્મી તો એનાથી જુદી છે, એ એના કારણે આવશે, આ કાર્યના કારણે આવશે એમ નહીં. લક્ષ્મી પૂર્વે જે પુણ્ય ઉપાર્જન કરેલું છે એના કારણે આવશે. અહીંયા કહે છે કે ચક્રવર્તી બળદેવ આદિ કે જેમને મહાપુણ્ય હોય છે તેમને પૂર્વના પુણ્યથી લક્ષ્મીના ઢગલા આવી ગયા હોય છે, તે લોકોને કમાવું પડતું નથી એટલે એમને એવા વિકલ્પો પછી રહેતા નથી, કારણ કે બહુ પુણ્ય હોય છે, બહુ અનુકૂળતા હોય છે. તો કહે છે કે તેવા પૈસાને કલ્યાણ એટલે કે પુણ્યના હેતુ માટે પાત્રદાન આદિ કરે, સુપાત્રે દાન કરે તો ઠીક છે, તો બરાબર છે. પણ પાપ કરીને કમાઈને પછી પુણ્ય કરવું એટલે દાન આપવું, તો તે સાચો રસ્તો નથી. હું આટલા પૈસા કમાઈ લઉં એ માટે ગમે તે કરવું પડે તો કરું અને પછી તો હું દાન કરી દઈશ, એ વાત બરાબર નથી. એમાં સ્વભાવ ઓછો અને પાપનો ભાવ વધારે છે. તે ધર્મ તો છે જ નહીં, પણ એમાં પુણ્ય પણ સાચું નથી. ધર્મ તો નથી પરંતુ પુણ્ય પણ સાચું નથી, પાપ કરવાનો ભાવ જ ખોટો છે. ગુરુદેવ કહે છે કે તો એવું છે કે પહેલા ઝેર ખાઈ લઉં ને પછી જીવીશ, તેના જેવું છે. અહીંયા તો ઇષ્ટ ઉપદેશ છે, ઇષ્ટોપદેશ છે ને શાસ્ત્ર, એમાં તો ઇષ્ટ ઉપદેશ આપ્યો છે. ઇષ્ટ ઉપદેશ એ છે કે પૂર્વના પુણ્યને લઈને વધારે પાપ વિના સહેજે લક્ષ્મી મળી હોય, જેમ કે વારસો આદિ ધન મળ્યું હોય, તો તેમાંથી રાગ ઘટે તેટલું પુણ્ય કર. તને જે લક્ષ્મી વગેરે મળ્યા હોય એનો રાગ તારો ઘટે એટલા પ્રમાણમાં તું એ દાન વગેરેમાં શુભભાવ કરી અને એનો વ્યય કર. છતાં પણ એથી પુણ્યનો બંધ પડશે, પણ ધર્મ તો નથી. ધર્મ તો પુણ્ય પાપના રાગ વિનાના શુદ્ધ ચૈતન્ય આત્માની દ્રષ્ટિ કરવી, તે ધર્મ છે. ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, જેમાં પુણ્ય પાપના ભાવ નથી, શુભાશુભ ભાવ નથી, એવો શુદ્ધ ચિદાનંદ પ્રભુ છે. એની દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે, એ વિતરાગી પરિણામ છે, એ ધર્મ છે. ફરી ટીકાની વાતને વધારે આગળ લીધી છે, જે ઉદાહરણ આપવામાં આવ્યું છે ટીકામાં એ વાતને અહીંયા પણ સમજાવી છે. તત્વાનુશાસનમાંથી જે ઉદાહરણ લીધું છે એ લીધું છે. અહીંયા કહે છે કે જેવી રીતે ચોમાસામાં ચારે બાજુ ડોળા પાણી ભરાય છે, ત્યારે નદીમાં પણ ડોળું પાણી ભરાય છે, પરંતુ ઉજળા પાણીએ નદી ભરાતી નથી. નદીમાં પૂર આવે તો કંઈ એ સ્વચ્છ પાણી હોતું નથી, ઉજળા પાણીથી નદી ભરાતી નથી. નદીમાં પાણીની વૃદ્ધિ થાય તો એ સ્વચ્છ નિર્મળ પાણીથી વૃદ્ધિ નથી હોતી, એ મેલું પાણી જ હોય છે. તેમ પૈસાની વૃદ્ધિ જે થાય છે, ઘણી વૃદ્ધિ થઈ જાય છે તો કંઈ પાપ વિના એ થતી નથી. પૈસો પણ પાપથી પેદા થાય છે, કોઈને પણ પાપ વિના તે ભેગો થાય છે તે વાત છે જ નહીં. આવી રીતે શરીરને કીચડથી લપેટીને પછી સ્નાન કરનાર કુબુદ્ધિ છે, તેમ લક્ષ્મી પેદા કરીને પછી પુણ્ય કરીશ એમ માનનાર
એવો જ કુબુદ્ધિ છે તેમ કહે છે. પણ અહીંયા તો વધારે એ વાત પણ કરે છે કે પાપ કર્યા વિના દાન પૂજા આદિ કરવાનો ભાવ છે તે પુણ્ય છે, એ બંધનું કારણ છે, પરંતુ એ ધર્મ નથી. આ શુભ ભાવ, દાન આદિનો જે ભાવ, એ પણ શુભ ભાવ છે, એ ધર્મ નથી. ધર્મ તો દાન પૂજાના ભાવથી અને રડવા કમાવાના પાપના ભાવથી રહી, એટલે શુભ ભાવ અને અશુભ ભાવ બંનેથી રહી આત્માની શ્રદ્ધા, આત્માનું જ્ઞાન અને આત્મામાં જ લીનતા, એવો ધર્મ છે. ધર્મ કેવો છે? આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા રૂપ ધર્મ છે, બાકી એ સિવાય ધર્મ નથી. વળી શિષ્ય કહે છે કે પ્રભુ, પૈસા કમાવામાં પાપ ઘણું થાય છે એ વાત તો સાચી છે, અને દુઃખનું કારણ હોવાથી પૈસા તો નિંદ છે જ, પણ પૈસા વિના કોઈ ભોગ ઉપભોગ મળે તેમ છે? કોઈ ભોગ ઉપભોગ પૈસા વિના તો પ્રાપ્ત થતા નથી. મકાન, કપડાં, ખોરાક વગેરે માટે લક્ષ્મી તો જોઈએ ને, તો તેનું શું? આ અપેક્ષાએ ભોગ ઉપભોગમાં કામ આવે તે અપેક્ષાએ તો પૈસા ઠીક કહો. પ્રશ્ન એવો કર્યો છે કે આ બધું પ્રાપ્ત કરવા માટે પૈસા, લક્ષ્મી તો જોઈએ ને, તો એ અપેક્ષાએ તો એ ઠીક છે એમ કહો? એ અપેક્ષાએ તો પૈસા ઠીક છે, અને પૈસા ઠીક છે તો પૈસા કમાવાનો ભાવ પણ ઠીક છે એમ તો કંઈક તો કહો. તો આ બાબતમાં ગુરુ કહે છે કે ના, તે ઠીક નથી, એ અપેક્ષા પણ તારી ખોટી છે. સાંભળ, પુણ્યના કારણ માટે ધન કમાવા રળવાનો તો પહેલા નિષેધ કરવામાં આવ્યો છે જ, પણ ભોગ ઉપભોગ માટે પણ પૈસા કમાવાની જરૂર નથી, કેમ કે ભોગ ઉપભોગ પણ દુઃખરૂપ જ છે, એ પણ પાપ બંધનું જ કારણ છે. ભોગ ઉપભોગ ખરેખર તો જ્યારે એ ભોગવે છે તે વખતે પણ એને દુઃખની જ પ્રાપ્તિ છે, અને વળી એના ફળ સ્વરૂપે પણ એને દુઃખના જ સંયોગો પ્રાપ્ત થાય છે, એટલે દુઃખરૂપ જ છે. જ્યારે એ ભોગવે છે તો શું ભોગવે છે? પદાર્થને, વસ્તુને તો એ ભોગવતો નથી, કેમ કે ભગવાન આત્મા પર પદાર્થને તો સ્પર્શતો નથી. તો પર પદાર્થને સ્પર્શતો નથી તો ભોગવે છે કઈ રીતે? તો પોતાના ભાવને ભોગવે છે. પર પદાર્થ સંબંધીના પોતાના જે વિકલ્પ અને જે કંઈ ભાવ છે એ ભાવનો એ ભોગતા છે, અને એવું ભોગતા પણ છે એ વખતે પણ એને ઘણી આકુળતા છે, એટલે એ વખતે પણ એ દુઃખને ભોગવે છે, અને એને કારણે જે બંધ પડે છે તો ભવિષ્યમાં પણ એ પ્રતિકૂળતાને જ પ્રાપ્ત કરે છે, એટલે દુઃખને જ ભોગવવાનો છે. શું કહે છે? કેમ કે ભોગ ઉપભોગ પણ દુઃખરૂપ જ છે, અને તે વાત હવે શ્લોક દ્વારા સમજાવે છે. એટલે 17મી ગાથામાં આચાર્ય ભગવાન એ વાત કરે છે. તો આ અહીંયા ગુરુદેવે ઉપોદઘાત કર્યો, હવે આપણે શાસ્ત્રમાંથી 17મી ગાથાનો ઉપોદઘાત લઈએ. શાસ્ત્રમાં ઉપોદઘાત છે અહીંયા. શિષ્ય ફરીથી કહે છે, ભોગ અને ઉપભોગ માટે હે ભગવાન, જો એ રીતે ધન ઉપાર્જનમાં પ્રાય પાપ હોય, ધન દુઃખનું કારણ હોય અને તેથી તે નિંદ્ય હોય, તો ધન વિના સુખના કારણરૂપ ભોગ ઉપભોગ અસંભવિત બને, તેથી તે ભોગ ઉપભોગ માટે ધન હોય તો તે પ્રશંસનીય છે. ભોજન, તાંબુલ આદિ તે ભોગ છે. એક વખત જેને વાપરી લેવાય છે એ બધાને ભોગ કહેવાય, અને વારંવાર જે એને વાપરી શકાય છે એને ઉપભોગ કહેવાય. એટલે ભોજન, તાંબુલ આદિ તે ભોગ છે, અને વસ્તુઓ, સ્ત્રી આદિ ઉપભોગ છે. આ કોમ્પ્યુટર, કાર, મકાન આ બધું એ ઉપભોગ છે, અને આ બધા જે ખોરાક વગેરે છે તે ભોગ છે. એટલે ભોગ અને ઉપભોગ, તે ભોગ ઉપભોગ તે માટે ધન હોવું યોગ્ય છે એમ શિષ્યની દલીલ છે. એટલે એને પ્રાપ્તિ માટે ધન જોઈએ, ધન વિના એની પ્રાપ્તિ થતી નથી એવું શિષ્યનું માનવું છે, શિષ્યની દલીલ છે.
તો અહીં આચાર્ય કહે છે કે તે વાત પણ બરાબર નથી, એ વાત નથી, એટલે કે એ વાત બરાબર નથી, તારી વાત બરાબર નથી. પુણ્યના કારણે ધન પ્રશંસનીય છે એમ જે તે કહ્યું તે રીતે પ્રશંસનીય હોઈ શકે નહીં. વળી ભોગ ઉપભોગ માટે ધનનું સાધન પ્રશંસનીય છે એમ જે તે હમણાં કહ્યું એટલે હવે કહે છે તે પણ કેમ બની શકે એ પણ બરાબર નથી. બે વાત લીધી છે, પેલા અગાઉની ગાથાની જે વાત આવી એ વાત પણ લીધી અને હવે જે ગાથામાં વાત આવવાની છે એ વાત પણ લીધી કે તે હમણાં કહ્યું જે કે ભોગ ઉપભોગ માટે ધનનું સાધન પ્રશંસનીય છે એ વાત તું હમણાં જે કહી રહ્યો છે તો એ વાત પણ બરાબર નથી, કેમ બની શકે, એમ બની શકે નહીં. જો તું એમ કહે તો અમે એનો ઉત્તર આપતા તને સમજાવીએ છીએ, કહી અને ગાથા કહેવામાં આવી છે. તો ગાથા 17. આરંભે તાપકાન પ્રાપ્તૌ અતૃપ્તિ પ્રતિપાદકાન અંતે સુદુષ્ટજાન કામાન કામમ કહ સેવતે સુધી. ગુજરાતીમાં ગાથા છે. ભોગાર્જન દુઃખદ મહા પામે તૃષ્ણા અમાપ ત્યાગ સમય અતિ કષ્ટ જ્યાં ઓ સેવે ધીમાન. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે આરંભે તાપકાન એટલે આરંભમાં સંતાપ કરનાર, પ્રાપ્તૌ અતૃપ્તિ પ્રતિપાદકાન એટલે પ્રાપ્ત થતા અતૃપ્તિ કરનાર, અને અંતે સુદુષ્ટ જાન અંતમાં મહા મુશ્કેલીથી પણ છોડી ન શકાય તેવા. શું છે? કામાન ભોગ ઉપભોગ. આરંભમાં સંતાપ કરનાર, પ્રાપ્ત થતા અતૃપ્તિ કરનાર અને અંતમાં મહા મુશ્કેલીથી પણ છોડી ન શકાય તેવા ભોગ ઉપભોગ. એવા ભોગ ઉપભોગને કહ સુધી કામમ સેવતે, કોણ બુદ્ધિશાળી આ શક્તિથી સેવશે, એટલે કે કોઈ સેવશે નહીં. ટીકામાં પંડિતજી સમજાવે છે કે કોણ કોઈ બુદ્ધિશાળી વિદ્વાન સેવશે નહીં, અર્થાત ઇન્દ્રિયો દ્વારા ભોગવશે નહીં. કોને? ભોગ ઉપભોગને. કહ્યું છે કે તદાત્વે સુખ સંગને શું કરીને જે ગાથા છે એની વાત લીધી છે, અહીંયા નથી, આપણે માત્ર એટલો ઉલ્લેખ જ છે. તો કહે છે કે તે વખતે સુખ નામથી ઓળખાતા ભોગોમાં અજ્ઞાની હે ઉપાદેયનો વિવેક નહીં કરનાર અનુરાગ કરે છે, પરંતુ પરીક્ષા પ્રધાનીજનો બરાબર પરીક્ષા કરીને હિતને જ અનુસરે છે, એટલે કે જેનાથી હિત થાય તેનું જ અનુસરણ કરે છે. કોણ? બુદ્ધિશાળી વિદ્વાન રાજા સાણા પુરુષો એવા આત્માઓ, પરીક્ષા પ્રધાનીજનો એટલે કે જે વિવેકી છે, હિત અને અહિત ને વિવેકપૂર્વક જાણે છે અને પરીક્ષા કરી અને પોતાની પ્રવૃત્તિ આદરે છે, એટલે એવા પરીક્ષા પ્રધાનીજનો બરાબર પરીક્ષા કરીને હિતને જ અનુસરે છે, જેનાથી પોતાનું હિત, પોતાનું હિત એટલે પોતાના આત્માનું હિત. હિત ક્યાં છે? હિત કોને કહેવાય એનું ભાન ન મળે. હિત ને અહિત કોને કહેવાય એની ખબર નથી. શ્રી રે પ્રભુ શું કહે છે કે બુદ્ધિશાળી વિદ્વાન કોઈ એ ભોગને ભોગવશે નહીં. કેમ નહીં ભોગવે એનું કારણ અહીંયા આપીને સમજાવે છે કે જે ડાયા સાણા પુરુષો છે, વિદ્વાન છે, એ તો પોતાનું હિત અને અહિત શેમાં છે એ વાતને સમજે છે, અને હિત અને અહિતનો વિવેક છે કે જેમાં અહિત થાય એવા આ ભોગ અને ઉપભોગ એને એ નહીં ભોગવે, એને ભોગવવાનો ભાવ એને નહીં આવે, એને એ સેવશે નહીં. કેમ? કારણ કે એના આરંભમાં સંતાપ થાય છે, એની પ્રાપ્તિ થતા અતૃપ્તિ થાય, એનું દુઃખ હોય, અને અંતમાં મહા મુશ્કેલીથી પણ એ છોડી શકાતા નથી. એક વખત ભોગ ઉપભોગમાં એ ઘૂસી ગયો પછી એને છોડવા મુશ્કેલ.
કેટલો સમય સુધી એ વસ્તુને ભોગવ્યા કરે તો પછી એને સંતોષ થાય. કેટલો સમય સુધી કોઈ વસ્તુને ભોગવ્યા જ કરે તો પછી એને એમ તૃપ્તિ થઈ જાય કે ના બસ હવે આપણે જરૂર નથી, કાયમ માટે હવે છોડ્યું. એમ બનતું જ નથી. કોઈ પણ ભોગ ઉપભોગમાં પડેલો જીવ એને છોડી શકતો નથી, મહામુશ્કેલીથી પણ છોડી શકાતો નથી. એવા આ ભોગ ઉપભોગ છે. જો ને અનાદિના એ ભોગ ઉપભોગને ભોગો તો આવ્યો છે, અનાદિથી છે અને અનાદિથી એ જ કાર્ય કરતો આવ્યો છે. છોડવા કેટલા અઘરા છે જરાક તો વિચાર કર પ્રભુ, તું ક્યાં એમાં ડૂબવા જાય છે? ભોગ ઉપભોગમાં જેટલો ડૂબીશ એટલું એમાંથી પાછું નીકળવું અઘરું પડશે. ભોગ ઉપભોગ છૂટવા બહુ મુશ્કેલ છે, અંતમાં મહામુશ્કેલીથી પણ છોડી ન શકાય એવા ભોગ ઉપભોગ છે. તો એને કયો બુદ્ધિશાળી આસક્તિથી સેવશે? બુદ્ધિશાળી વિદ્વાનોને પણ એવા ભોગ ઉપભોગ હોય છે, પણ એને આસક્તિપૂર્વક નથી હોતા, એ આસક્તિથી સેવતા નથી, રૂચિપૂર્વક સેવતા નથી. એને એ બુદ્ધિ એ ભોગવે છે. પૂર્ણા કર્મ અનુસાર એ બધું થતું હોય તો પણ એના જે દ્રષ્ટા જ્ઞાતા થઈ જાય છે, એના એ સ્વામી થતા નથી, એની રૂચિ કરતા નથી. એટલે કોણ બુદ્ધિશાળી વિદ્વાન એને સેવશે ભોગ ઉપભોગને, કે જે ભોગ ઉપભોગ આરંભમાં સંતાપ કરનાર છે અને એની પ્રાપ્તિ થાય તો પ્રાપ્તિ થતા અતૃપ્તિ કરનાર છે અને અંતમાં એ મહામુશ્કેલીથી પણ છોડી શકાતા નથી, એવા ભોગ ઉપભોગને કોઈ બુદ્ધિશાળી માણસ આસક્તિપૂર્વક તો સેવશે નહીં. એ વાત અહીંયા તો સમજાવી છે. કે છે કે તે વખતે સુખ નામથી ઓળખાતા ભોગોમાં અજ્ઞાની હે ઉપાદેયનો વિવેક નહીં કરનાર અનુરાગ કરે છે. અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ મોહાંધ એ ભોગ અને ઉપભોગમાં હે ઉપાદેયનો વિવેક નહીં કરવાને લીધે અનુરાગ કરે છે, આસક્તિ કરે છે, એની રૂચિ કરે છે. પરંતુ પરીક્ષા પ્રધાનીજનો બરાબર પરીક્ષા કરીને હિતને જ અનુસરે છે, જેનાથી પોતાના આત્માનું હિત થાય તેનું જ અનુસરણ કરે છે. આગળ કહે છે કે કેવા ભોગ ઉપભોગને, તો કે સંતાપ કરનાર અર્થાંત દેહ ઇન્દ્રિયો અને મનને ક્લેશના કારણરૂપ છે એવા આ ભોગ અને ઉપભોગ કેવા છે? તો કે સંતાપ કરનાર છે. કેવી રીતે સંતાપ થાય છે? તો કે છે કે દેહ ઇન્દ્રિયો અને મનને એ ક્લેશનું કારણ થાય છે. ક્યારે? આરંભમાં જ. એનો આરંભ કરે છે ત્યારે જ એને સંતાપનું કારણ થાય છે. દેહ ઇન્દ્રિયો અને મનને ક્લેશરૂપ થાય છે. એ કસે છે આરંભમાં જ, શરૂઆતમાં જ, એની ઉત્પત્તિના ક્રમમાં જ એનાથી એને સંતાપ થાય છે. કારણ કે અન્ન આદિ ભોગ્ય દ્રવ્ય વસ્તુ સંપાદન કરવામાં ખેતી આદિ સંબંધી બહુ ક્લેશ રહે છે, એની પ્રાપ્તિ માટે થઈ અને બહુ ક્લેશ કરવો પડે છે, એ સર્વજનોમાં સુપ્રસિદ્ધ છે. એ વાત તો બરાબર જાણીતી જ છે કે વસ્તુની પ્રાપ્તિમાં જ કેટલો બધો સંતાપ થાય છે. એટલે કે શરૂઆતમાં આરંભમાં જ એ સંતાપ કરનાર છે. ત્યારે કહે છે કે ભોગવવામાં આવતા ભોગો તો સુખનું કારણ છે, તેથી તે સેવા યોગ છે. પેલું શરૂઆતની વાત કીધી, આરંભમાં એની પ્રાપ્તિ માટે થઈને સંતાપ થાય છે, તો પછી બીજી વાત કરે છે કે કહે છે કે ભોગવવામાં આવતા તો ભોગો સુખનું કારણ થાય છે ને, તેથી તો તે સેવા યોગ છે. તો એના ઉત્તરમાં કહે છે કે પ્રાપ્તિ સમયે એટલે કે ઇન્દ્રિયો સાથે સંબંધ થતા તે ભોગો અતૃપ્તિ કરનાર અર્થાંત બહુ તૃષ્ણા ઉત્પન્ન કરનાર છે. પ્રાપ્તિ સમયે જ્યારે એની પ્રાપ્તિ થાય ત્યારે પણ એ અતૃપ્તિ, એ ભોગો અતૃપ્તિ કરનાર છે, અર્થાંત બહુ તૃષ્ણા ઉત્પન્ન કરનાર છે. એને કારણે વધારે વધારે તૃષ્ણા થાય છે. અને કહ્યું છે કે અપી સંકલ્પિતા કરીને કોઈ શ્લોકની વાત લીધી છે અને એનો અર્થ અહીંયા લીધો છે કે જેમ જેમ સંકલ્પિત કલ્પેલા ભોગ ઉપભોગ
પ્રાપ્ત થાય છે તેમ તેમ મનુષ્યોની તૃષ્ણા વધી જઈ બધા વિશ્વમાં ફેલાઈ જાય છે. જેમ જેમ પોતે જેના માટે સંકલ્પ કર્યો છે કે આ ભોગ અથવા ઉપભોગની પોતાને પ્રાપ્તિ થાય અને એને માટે પ્રયત્નશીલ થયો છે તો કહે છે કે એની એમાં તૃષ્ણા વધતી જાય છે, ઘટતી નથી જતી. પ્રાપ્ત થાય એટલે કંઈ ઘટી જાય છે એમ નથી થતું. આપણી વ્યવહારમાં એ કહેવત છે ને કે એમ કે 99 ધક્કામાં લાગ્યો, એટલે 99 રૂપિયા 100 રૂપિયા ભેગા કરી લઉં અને પછી 100 થી આગળ વધ્યો એટલે ફરી પાછા બીજા વધારે ભેગા કરી લઉં, એટલે ક્યારેય એને તૃપ્તિ સંતોષ થતા જ નથી. એક વખત એમાં ચડ્યો એટલે વધારે ને વધારે એમાં આગળ ચાલ્યો જાય છે. જેમ જેમ સંકલ્પિત એટલે કલ્પેલા ભોગ ઉપભોગ પ્રાપ્ત થાય છે તો પછી એને સંતોષ થઈ જાય છે? ના, નવા નવા પાછા એને ભોગ ઉપભોગ પ્રાપ્ત કરવાની તૃષ્ણા થઈ જાય છે. હવે આ પ્રાપ્ત કરવું, હવે આ પ્રાપ્ત કરવું, હવે આ પ્રાપ્ત કરવું. પહેલા ઓછી સુવિધા વચ્ચે જીવતો હતો ને, પેલા ગામડામાં રહેતો હતો, ઓછી સુવિધા વચ્ચે જીવતો હતો ત્યારે જીવતો હતો ને, પછી એમાંથી થોડીક તૃષ્ણા થઈ, શહેરમાં આવ્યો, થોડુંક કમાયો, વધારે તૃષ્ણા થઈ, વધારે મોટા મકાનમાં ગયો, વધારે તૃષ્ણા થઈ, મોટો બંગલો લીધો, અને આમ કરતા કરતા આયુષ્ય પૂરું થયું. જે કંઈ મળ્યું એ પૂર્વના પુણ્યને કારણે મળ્યું અને આ ભાવમાં તો પાપ કર્યું એટલે તિર્યંજમાં જાય. આ તો ક્રમ છે, આ તો ક્રમ છે. એણે કર્યું શું? મોટાભાગના જીવો તો આમ જ કરે છે ને. એટલે તૃષ્ણા વધતા 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 ક્યાં પહોંચે? ત્યાં પહોંચે કે જ્યાંથી એને પાછા વળવાનું મુશ્કેલ થઈ જાય, કે ધર્મ તરફ વળી જ ન શકે, આત્મા તરફ વળી જ ન શકે. તૃષ્ણા એવી વસ્તુ છે. એ તૃષ્ણા પછી ધન સંબંધીની હોય કે કીર્તિ સંબંધીની હોય, કીર્તિની તૃષ્ણા એ પણ એવી જ છે. પોતાની કીર્તિ વધે અને પછી એમાં એમ હોય કે અમે તો આમાં દ્રષ્ટિ, આમાં દ્રષ્ટિ, આમાં દ્રષ્ટિ, બેમાં દ્રષ્ટિ થયો એટલે એને ત્રીજી સંસ્થામાં દ્રષ્ટિ થવું છે, ત્રીજીમાં થયો એટલે પછી બીજી 2000, 5માં આ પાડી દે છે. હમણાં એક ભાઈ એવા મળ્યા, બહુ વૃદ્ધ ભાઈ હતા અને પછી કારમાં બેસવા જતા હતા અને એ વખતે નરેન્દ્રભાઈએ પૂછ્યું, કેમ છો કાકા, મજામાં? આમ તો કે શું બહુ વાત નરેન્દ્રભાઈ, હવે આ બધી સંસ્થાઓ રહી એટલે બધામાં પછી હવે કામ કરવાનું થાય. તો નરેન્દ્રભાઈએ સહજપણે કહ્યું કે કાકા હવે એટલી ઉંમર થઈ તો છોડી દો. કાકા કેવી રીતે છોડે? તૃષ્ણા છે એ પણ એક પ્રકારની તૃષ્ણા છે, કીર્તિની તૃષ્ણા છે, માનની તૃષ્ણા છે, ધનની તૃષ્ણા છે, આ બધી તૃષ્ણા જ છે ભાઈ. એને એ ભોગવી રહ્યો છે. યશ નામ કર્મ હોય એટલે નામ તો થાય, તો પૂર્વે જેવું બાંધ્યું છે એટલે યશ નામ કર્મને કારણે કીર્તિ તો હોય, પણ એની તૃષ્ણા, એની તૃષ્ણા ન હોય ભાઈ, એની તૃષ્ણા ન હોય. એવી જ રીતે આ પદાર્થો પ્રાપ્ત થાય, ભોગો પ્રાપ્ત થાય, પૂર્વે એવા ભાવ કર્યા હતા, પુણ્ય બાંધ્યા છે તો ભોગના સાધનો પ્રાપ્ત થાય, પણ ભાઈ એની તૃષ્ણા ન હોય. જે એને ભોગવાનો ભાવ કરે છે, જે એને સારા માને છે, જે એનાથી સુખની પ્રાપ્તિ થાય છે એમ માને છે, એને એમાં તૃષ્ણા વધતી જાય છે અને એક પછી એક પછી એક ભોગો માટે, એની પ્રાપ્તિ માટે એ પ્રયત્ન કરતો રહે છે. એટલે અહીંયા તો એ વાત કરી કે વિશ્વમાં ફેલાઈ જાય છે. આ શબ્દ શું મૂક્યો છે એને માટે આપણે આ વાત કરી રહ્યા છીએ કે જેમ જેમ સંકલ્પિત કલ્પેલા ભોગ ઉપભોગ પ્રાપ્ત થાય છે તેમ તેમ મનુષ્યોની તૃષ્ણા વધી જઈ બધા વિશ્વમાં ફેલાઈ જાય છે. પોતાની એક નાનકડી ક્યાંક કોઈક સંસ્થાની અંદર એ પ્રમુખ થયો, પછી એને એમ થાય કે હવે આવતી સાલ તો આપણે તો આ ગ્રામ પંચાયતના પ્રમુખ થવું છે. ગ્રામ પંચાયતનો પ્રમુખ થયો તો પછી કે હવે આપણે તાલુકા પંચાયત ને પછી જિલ્લા પંચાયતનો પ્રમુખ થાય અને પછી તો કે હવે તો આપણે વિધાનસભાના સભ્ય થવું છે. વિધાનસભાનો સભ્ય થયો ત્યાર પછી એમ થાય કે ના, આપણે તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ ને પછી તો વડાપ્રધાન થવું છે. એની તૃષ્ણા વધતી 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 ક્યાં સુધી ફેલાઈ જાય છે? વિશ્વમાં ફેલાઈ જાય છે. હવે તો આપણે જગત આખામાં મોટા થઈ જવું છે, સૌથી મોટા એમ, બધા પ્રેસિડેન્ટ, દુનિયાના બધા વિશ્વના પ્રેસિડેન્ટમાં પણ અમારે હવે મુખ્ય થવું છે. જીવન પૂરું થઈ જાય છે
એમાં એમાં જીવન પૂરું થઈ જાય છે. બહુ સરસ વાત લીધી છે. એક દોઢ લીટીની અંદર તો કેટલી બધી વાત કરી લીધી કે જેમ જેમ સંકલ્પિત ભોગ ભોગ પ્રાપ્ત થાય છે તેમ તેમ મનુષ્યોની તૃષ્ણા વધી જઈ બધા વિશ્વમાં ફેલાઈ જાય છે. હજી પેલો શ્લોક છે ને, અપી સંકલ્પિતા, એની આ વાત સમજાવી છે. અપી સંકલ્પિતા કામા સંભવંતી યથા યથા તથા તથા મનુષ્યાણામ તૃષ્ણા વિશ્વમ વિસર્પતિ. નાના નામમાંથી આ શ્લોક લીધો છે અને એ વાત સમજાવી છે. બહુ સરસ વાત લીધી છે. હવે આગળ કહે છે કે શિષ્ય કહે છે કે ત્યારે ઈચ્છા પ્રમાણે તે ભોગ ભોગને ભોગવીને તૃપ્ત થતા તૃષ્ણારૂપી સંતાપ શમી જશે, તેથી તે સેવવા યોગ છે. શું શિષ્ય પાછો દલીલ કરે છે કે ત્યારે ઈચ્છા પ્રમાણે તે ભોગ ભોગને ભોગવીને તૃપ્ત થતા તૃષ્ણારૂપી સંતાપ શમી જશે, તેથી તે સેવવા યોગ છે. તો આચાર્ય કહે છે કે અંતે તે છોડવા મુશ્કેલ છે, અર્થાંત ભોગવ્યા પછી તેઓ છોડવા અશક્ય છે. ત્રીજી વાત લેવી છે. ત્રીજી વાત કે ભોગવ્યા પછી એટલે અંતે તે છોડવા અશક્ય છે, કારણ કે તેમને સારી રીતે ભોગવવા છતાં મનની આસક્તિ નિવારવી મુશ્કેલ છે. અને પછી કહે છે કે કહ્યું છે કે દહન કરીને અહીંયા શ્લોક લીધો છે, આ ચંદ્રપ્રભુ કાવ્યમાંથી લીધો છે. શ્રી ચંદ્રપ્રભુ કાવ્ય, ચંદ્રપ્રભુનું કાવ્ય હશે. દહન તૃણ કાષ્ટ સંચયરપી તૃપ્ય દુદર્દી દીર્ણ દિશંતહી ન તુ કામ સુખઈ કુમાન હો બલવત્તા ખલુ કાપી કામણ્ય અપી ચ કમપિદમ વિષયમ વિષય વિષમતિ વિષમમ કુમાનયમ યેન પ્રસભ મનુભૂય મનોભવે ભવે નૈવ ચેતયતે. એનો અહીંયા અર્થ કર્યો છે કે જો કે અગ્નિ ઘાસ લાકડા આદિના ઢગલાથી તૃપ્ત થઈ જાય અને સમુદ્ર સેંકડો નદીઓથી તૃપ્ત થઈ જાય, ખરેખર તો એમ થતું નથી. અગ્નિ આ તો એક વાત લેવી છે કે જો એમ થઈ જાય તો પણ એમ કે પુરુષ ઈચ્છિત સુખોથી તૃપ્ત થતો નથી. ખરેખર તો અગ્નિમાં જેટલા પણ ઘાસ લાકડા નાખતા કરો, નાખતા જ કરો તો કાંઈ તૃપ્ત થતો નથી. પણ કહે છે કે જો એ પણ તૃપ્ત થઈ જાય તો પણ આ જીવને જે ઈચ્છા થાય છે એ ઈચ્છાથી એ તૃપ્ત થતો નથી. જો કે અગ્નિ ઘાસ લાકડા આદિના ઢગલાથી તૃપ્ત થઈ જાય, અગ્નિમાં આ બધા નાખ્યા કરો નાખ્યા કરો અને પછી અગ્નિ તૃપ્ત થાય થતો જ નથી. અને સમુદ્ર સેંકડો નદીઓથી તૃપ્ત થઈ જાય એટલે એમાં નદીઓના પાણી કે સેંકડો નદીઓના પાણી અંદર સમાય તો તૃપ્ત થઈ જાય ના, વર્ષોના વર્ષો સુધી એ બધી નદીઓના પાણી સમુદ્રમાં આવ્યા જ કરે છે, છતાં એ તૃપ્ત થતો નથી. ખરેખર તો એમ છે. પણ કહે છે કે જો એમ થઈ જાય તો પણ પુરુષ એટલે જીવ ઈચ્છિત સુખોથી તૃપ્ત થતો નથી. ઓહો, કર્મની એવી કોઈ વિચિત્ર બળજબરાઈ બળવાન પણું છે. વળી આપણે જે શ્લોક વાંચ્યો છે એમાં આગળ કહે છે કે ઓહો આ વિષયમય વિષ કેવું અતિ વિષમ ભયંકર છે કે જેથી આ પુરુષ તેનો ભવ ભવમાં અત્યંત અનુભવ કરવા છતાં વિષય સુખના અનુભવથી ઉત્પન્ન થતા દુઃખોને અનુભવવા છતાં તેનું મન ચેતતું જ નથી. પોતાની ચેતનાને ભૂલી ગયો છે. કેવું છે આ વિષ, કેવું ભયંકર છે. શું વિષ છે? વિષય, આ ઇન્દ્રિયોના વિષયરૂપ વિષ, ઇન્દ્રિયોના વિષયને ભોગવવારૂપ ઝેર, એ કેવું છે, કેવું ભયંકર છે. એ એવું ભયંકર છે કે એ પોતે પોતાની ચેતનાને ભૂલી ગયો છે. આ પુરુષ તેનો ભવ ભવમાં અત્યંત અનુભવ કરે છે, ભૂતકાળમાં કર્યા છે, વર્તમાનમાં કરી રહ્યો છે, છતાંય એ વિષય સુખના અનુભવથી ઉત્પન્ન થતા દુઃખોને અનુભવે છે, છતાં પણ તેનું મન
ચેતતું જ નથી, અહીંયા મન ચેતતું નથી એટલે કે એ પોતે પાછો વળતો નથી, પોતે કોણ છે એની દ્રષ્ટિ કરતો નથી. મનની ચેતના એટલે ખરેખર તો ચેતના તો આત્માની ચેતના છે, પણ સાથે મન રહ્યું છે ને, સંઘની પચેન્દ્રિય થયો છે, તો એને જે વિકલ્પ આવે છે તો મનની ભૂમિકા છે અને એના એવા ભાવ છે. એટલે એનું મન ચેતતું નથી એમ કહીને સમજાવવું તો એ છે કે પાછો વળતો જ નથી, પોતે કોણ છે એનો વિચાર જ કરતો નથી. આ દુઃખમય અનુભવ અનાદિથી એ કરતો આવ્યો છે, છતાં પણ એ વિષયના દુઃખમય અનુભવ અનાદિથી કરતો આવ્યો છે, છતાં પણ એ પોતે એને છોડતો નથી. અહીંયા તો એ બતાવવું છે ને, ગ્રંથમાં પણ એ મુશ્કેલ છે છોડવું, એટલે ભોગવે છતાં એનાથી તૃપ્તિ થઈ જાય અને પછી એ છોડી દે એમ બનતું નથી, એ વાત સમજાવી છે. શિષ્ય પૂછે છે કે તત્વજ્ઞાનીઓએ પણ ભોગો ન ભોગવ્યા હોય એમ સાંભળવામાં આવ્યું નથી. આ બધી વાત થઈ એટલે કહે છે કે તત્વજ્ઞાનીઓએ વિદ્વાનોએ પણ ભોગો ન ભોગવ્યા હોય એમ સાંભળવામાં આવ્યું નથી. અર્થાત તત્વજ્ઞાનીઓ પણ ભોગો ભોગવે છે એ તો જાણીતું છે, તો કોણ બુદ્ધિમાન ભોગોને સેવશે ભોગવશે એવા ઉપદેશમાં કેવી રીતે શ્રદ્ધા કરાય, અર્થાંત એવો ઉપદેશ કેવી રીતે મનાય? આપ એમ કહો છો કે કોઈ બુદ્ધિમાન વિદ્વાન તો એને નહીં ભોગવે, પણ એવું તો જોવામાં તો આવે છે કે આ બુદ્ધિમાન વિદ્વાનો પણ ભોગને ભોગવી રહ્યા છે, એવું તો દેખાઈ રહ્યું છે, તો પછી આપનો આ ઉપદેશ કેવી રીતે મનાય? તો આચાર્ય કહે છે કે જ્ઞાની કામ એટલે અતિશયપણે આસક્તિપૂર્વક રૂચિપૂર્વક તે સેવતો નથી. કામ કામપૂર્વક એટલે અતિશય આસક્તિપૂર્વક ભોગની આસક્તિપૂર્વક એને ભોગવતો નથી, રૂચિપૂર્વક એને સેવતો નથી. એનો અર્થ શું, એનું તાત્પર્ય અહીંયા સમજાવ્યું છે કે ચારિત્રમોહનીય કર્મના ઉદયથી ભોગોને છોડવા અસમર્થ હોવા છતાં તત્વજ્ઞાની ભોગોને હેય રૂપે સમજીને, એટલે એ બધા છોડવા જેવા છે, છોડવા યોગ્ય છે એમ સમજીને એને સેવે છે. જેનો મોહનો ઉદય મંદ પડી ગયો છે તેવો તે જ્ઞાની જ્ઞાન અને વૈરાગ્યની ભાવનાથી ઇન્દ્રિય સમૂહને વશ કરી, ઇન્દ્રિયો તરફના વલણને સંયમિત કરી એકાએક શીઘ્ર આત્મકાર્ય માટે ઉત્સાહિત થાય છે. ઇદમ ફલમ્યમ, આ ફળ છે, આ ક્રિયા છે, આ કરણ છે, આ ક્રમ છે, આ વ્યય એટલે હાનિ છે, ખર્ચ છે, આ આનુષંગિક ભોગોને અનુસરતું ફળ છે, આ મારી દશા છે, આ મિત્ર છે, આ શત્રુ છે, આ દેશ છે, આ કાળ છે, એ સર્વ વાતો ઉપર પૂરો ખ્યાલ રાખી બુદ્ધિમાન પુરુષ પ્રયત્ન કરે છે, પરંતુ બીજો કોઈ મૂર્ખ તેમ કરતો નથી. શું કહે છે કે ચારિત્રમોહનીય કર્મના ઉદયને કારણે આ તત્વજ્ઞાની એટલે કે જ્ઞાની એ પણ એવા ભોગમાં આપણને દેખાય છે. ખરેખર વાસ્તવમાં એને ભોગ ભોગવવાનો ભાવ નથી, રૂચિપૂર્વક ભોગ ભોગવતો નથી, એની એને તૃષ્ણા નથી, એને ભોગવે છે તો હે બુદ્ધિ એ ભોગવે છે, વાસ્તવમાં એ ભોગવતો નથી, એને એ જ્ઞાતા દ્રષ્ટા પણ ભાવે જ જુએ છે. કેમ કે એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ રહી છે ને, એટલે. અને એ વાતને અહીંયા આચાર્ય ભગવાને સમજાવી છે, તો આનો વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખદામ બોલીએ. દિન રાત રહે તદ ધ્યાન.